વાગરા નગરમાં છેલ્લા 5 દિવસથી એકધાર્યા વરસાદમાં અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ઓળઘોળ થયા છે. ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજા દરરોજ દર્શન આપી રહ્યા છે. વાગરા તાલુકામાં વરસાદી પાણી હવે ઉપર આવી રહ્યું છે. સતત વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આપના નગર અને અસ્મા પાર્ક સોસાયટીમાં પાણી ઘરોમાં પ્રવેશી ચૂક્યા છે. કોરોના કહેર વચ્ચે જળ સંકટથી લોકો પરેશાનીમાં મુકાયા છે. ઉટણસમાં પાણી ભરાતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જોકે કેટલાક ટાબરિયાઓએ પાણીની મજા માણી હતી, વરસાદી પાણીમાં છપછપિયા કરતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા સંભળાવી હતી. રિપોર્ટર સરફરાજ સોલંકી. હું પટેલ મોહમ્મદ મુસા, રહેવાનું અપનાનગર સોસાયટી, અપનાનગરની છેલ્લી ગલી. હવે અમારી પ્રશંસા એક નમ્ર વિનંતી છે કે છેલ્લા કઈ વર્ષોથી અમારે જેનું અપનાનગર શહેર જેનું એનું ડેવલપ થયેલું છે ત્યાંથી આ પ્રોબ્લેમ આવે છે. 2013માં પણ આ પરિસ્થિતિનો સામનો અમારે કરવો પડ્યો હતો. વધુમાં જણાવવાનું કે જે આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય એનું વહેલી તકે નિરાકરણ લાવે, એનો રસ્તો કરે, ને જે અમુક જગ્યાએ જે બાંધકામ ખોટી રીતના થયેલું છે એને દબામાં દૂર કરીને આ પાણીનો નિકાલ કરે. ખાસ તો આ દબાવવા માટે જ અમારે આ એક નિવેદન આપવાનું છે. હાલમાં તમારા ઘરમાં પાણી ભરાયું છે? હાલમાં અમારા ઘરમાં પાણી એટલું ભરાય છે કે જે વોશબે ટોયલેટ છે, બાથરૂમ છે, એની અંદર ગટરનું બેગ પાણી બેગ આવે છે, ને ઘરમાં બંને બાજુથી પાણીનો અમારે મારો રહે છે. ઘરમાં પાણી એટલું ઘૂસી જાય છે કે અમારે ઘરવખરી સામાન બધો ઉપર ચડાવવો પડે છે. રાતના નાના બચ્ચાઓ પણ લોકલ પ્રશાસન પાસે તમારી શું અપેક્ષા? અમારી લોકલ પ્રશાસન પાસે એક જ માંગણી છે કે દર વર્ષે અમારે આ પાણીનો જે સમસ્યા છે એ દૂર થવી જોઈએ. વહેલી તકે અમારે દર વખતે આ પાણીનો સામનો કરવો પડે એ વ્યવસ્થિત નથી. હજુ અમારે એક જ એ છે કે આ પાણી વહેલી તકે પાણીનું નિરાકરણ લાવે એ જ અપેક્ષા સાથે.